ज्योतिष शास्त्र ग्रहों की असर विषय अमे आपने जणावी रह्या छे। गईकाले बुध ग्रह विषय जणाव्युं हतुं, आजे आपने जणावीशुं कि गुरु ग्रह केवी रीते आपना जीवन में सुख संपत्ति लईने आवशे, गुरु ग्रहना लक्षणों शुं छे, केवी रीते आपना माटे परम कृपाळु आ गुरुदेव साबित थशे। आवो जोईए विशेष अहेवाल। केम बृहस्पति ने कहेवाय छे शुभकारी, केम गुरुवारे कराय छे विष्णु आराधन। आपणा ग्रंथों में गुरु ने विवाहना देव मानवामां आवे छे। जे लोकोना लग्न न थई रह्या होय के जेनु वैवाहिक जीवन सुखमय न होय, तेमणे गुरु ने प्रसन्न करवा माटे उपाय करवा जोईए। गुरुवारनो दिवस गुरुदेवनो दिवस मानवामां आवे छे। आ दिवसे विष्णु भगवानની उपासना करवाथी विशेष फल प्राप्त थाय छे। साथे ज दिवसे आपणा धर्म ग्रंथोमां बतावेला नाना नाना उपाय पण करवामां आवे तो घरमां सुख शांति रहे छे। जे पति पत्नीनुं एक बीजा साथे बनतुं नथी, हमेशा झगड़ा थता रहे, तेमणे आ उपाय अवश्य करवो जोईए। गुरुवारना दिवसथी आ उपायनी शरूआत करवी, पछी आ उपाय रोज करवा। गुरुवारना दिवसे सवारे स्नान कर्या बाद नाभी अने माथा पर केसरनुं तिलक लगाववुं। साथे ज गुरुवारना दिवसे भोजनमां केसरनुं तिलक करवुं। साथे ज गुरुवारना दिवसे भोजनमां पण केसरनो उपयोग करवो। गोळ, बूंदीना लाडू, पीळा फूल, केळा, पीळू चंदन, हळदर, धार्मिक पुस्तको, पीळा रंगनी मिठाई અને ઘીનું દાન કરવું। સાધુ, બ્રાહ્મણ અને પીપળાના ઝાડની પૂજા કરવી। ગુરુવારના દિવસથી શરૂ કરીને રોજ પીપળાના જળમાં જળ પાણી અર્પણ કરવું। ગુરુવારના દિવસે પીપળાને ચણાની દાળ અને પીળા રંગની મીઠાઈ અર્પણ કરવી। યથાશક્તિ મુજબ દર ગુરુવારે પીળા વસ્ત્રમાં ચણાની દાળ રાખીને તેને કોઈ ગરીબને દાન આપવું। કોઈ યોગ્ય બ્રાહ્મણથી જાણકારી લઈને દર ગુરુવારે સ્વયં ગુરુ પૂજા કરવી। ગુરુ મંત્રો, વિષ્ણુ સહસ્ત્રનામ, ગુરુ કવચનું પાઠ અને જાપ કરવો અથવા કરાવવું। ગુરુવારે પૂજા કરીને ચણાની દાળ વિષ્ણુ ભગવાનને અર્પણ કરવી। સાત ગુરુવાર સુધી બૃહસ્પતિની પૂજામાં અર્પણ કરેલી ચણાની દાળ સાતમા ગુરુવારના દિવસે ઘોડાને ખવડાવવી। પીળા રંગના દોરામાં ગુરુવારના દિવસે પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવો। કોઈ બ્રાહ્મણને બેસનના લાડુ અને કેસર મિશ્રિત ખીરનું ભોજન કરાવવું। ગુરુવારે વ્રત કરવું અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવી। પૂજામાં પીળા વસ્ત્રો અને પીળા લાડુનો ભોગ ભગવાનને અર્પણ કરવો। પીળા રંગની વસ્તુઓનો ફળાહાર કરવો। ગુરુવારના દિવસે જો કોઈ વિષ્ણુ મંદિરમાં જઈને ખૂંપ અને મુગટની સાથે પીળા લાડુ પણ અર્પણ કરવા, જેથી બહુ જલ્દી વિવાહના યોગ બનશે। આ વારે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે સવારે ઘરનું આંગણ ધોવું અને આખા ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવો। ઘરની બહાર હળદરથી સ્વસ્તિક બનાવવું। ક્યારેય પૈસાની તંગી સર્જાશે નહીં। સ્પેશિયલ રિપોર્ટ, ભક્તિરસ, વીટીવી ન્યૂઝ। ભક્તિરસ ને આપણી સફરમાં આગળ। ગમે તે સ્વરૂપે ઈશ્વરની પૂજા કરવામાં આવે, દરેક સ્વરૂપ કલ્યાણકારી હોય છે, પરંતુ દરેક સ્વરૂપનો અલગ અલગ મહિમા પણ રહેલો હોય છે। દત્તાત્રેય ભગવાન કે જે પરમ કૃપાળુ છે, શું છે દત્તાત્રેય ભગવાન સાથે જોડાયેલી રોચક વાતો, દત્તાત્રેય ભગવાનની ભક્તિ કરવાથી શું ફાયદાઓ થશે, આવો સાંભળીએ। શ્રી ગણેશાય નમઃ। હું આશુતોષ આચાર્ય ભક્તિરસની અરજદારમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીએ ભગવાન દત્તાત્રેય વિશે। એમ કહેવાય છે દત્તાત્રેય એટલે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર ત્રણેયનો સમન્વય। આમનો જન્મ ઉત્પત્તિ ક્યાં અને કેવી રીતે થઈ અને એમની ઉપાસના કરવાથી કયા પ્રકારના શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે। એવું કહેવાય છે કે જ્યારે સતીની આ ચર્ચાઓ થતી હતી કે સતીત્વ સૌથી વધુ કોનું ઉત્તમ, તે સમયે સ્વર્ગની અંદર, વૈકુંઠની અંદર, શિવલોકની અંદર અને બ્રહ્મલોકની અંદર બ્રહ્માણી, રુદ્રાણી અને મહાલક્ષ્મી નારાયણી ત્રણે આપસની અંદર ચર્ચા કરતી હતી કે તેઓ
सर्वश्रेष्ठ सतीत्व ने धारण करे छे। त्यारे ते योगीराज नारद मुनि पहुंचिया छे ने कहेवा लाग्या कि सतीत्व तो वास्तव नी अंदर अधरा पृथ्वी लोको पर छे, माता अनुसूया एना जो सतीत्व जगत में बीजा कोई नहीं। परम सतीत्व ने प्राप्त थयेला अत्रि ऋषि ना धर्मपत्नी छे। त्यारे त्रणे जे देवीओ हती एमने પોતાના પતિઓને એમનું સતીત્વનું પારખું લેવા માટે મોકલ્યા, ત્યારે ત્રણેય દેવતાઓ વિચાર કરીને આવ્યા કે કેવી રીતે પારખું લઈશું। ત્યારે કહેવાય છે અનસુયા ધામ પર નર્મદા ઘાટે આવીને જયારે માતાજીને કહે છે ભિક્ષા આમ દેહી ભગવતી, ત્યારે માતા અનસુયા અંદરથી ફળ ફળ આદિ લઈને બહાર આવે છે। ત્યારે ઋષિ મુનિઓના સ્વરૂપમાં આવેલા ત્રણેય દેવતાઓ એમ કહે છે જો દેવી તારે અમને ભિક્ષા આપી હોય તો અમે એવી જ વ્યક્તિના હાથે ભિક્ષા ગ્રહણ કરીએ છીએ જે નિર્વસ્ત્ર થઈને અમને ભિક્ષા અર્પણ કરે। ત્યારે સતીત્વ હોવાને કારણે નારી વિચારવા લાગ્યા કે અમને કેવી રીતે હું આપી શકું આ ભિક્ષા આવી રીતે। થોડી વાર થઈ ત્યાં ઋષિઓ કહેવા લાગ્યા કે તું અમને ભિક્ષા અર્પણ કર, અન્યથા અમે નારાજ થઈને અહીંથી ચાલ્યા જઈશું। પોતાના પતિ પણ નદીએ સ્નાન કરવા ગયા છે, હજી આવ્યા નથી, સંધ્યા વંદન કરવાની તૈયારીઓ છે ત્યાં। ત્યારે ઘણી એ વાત કરી અને આતિથ્ય સત્કાર ન થવાથી પતિ નારાજ થઈ જાય, દૈવત્વ રિસાઈ જાય, આ બધું વિચાર કરી, ધર્મ મર્યાદા વિચાર કરી હાથમાં જળની અંજળી લે છે અનસુયા માતા અને પ્રાર્થના કરે છે મેં તન મન દ્વારા જો મારા પતિને જ પરમેશ્વર માન્યા હોય, એના સિવાય મારા મનની અંદર કોઈ બીજો ભાવ ન હોય, તો આ ત્રણેય ઋષિઓ નાના બાળકો થઈ જાય। આટલું બોલી એ જળ ત્રણેય ઋષિઓ પર છાંટવામાં આવે છે। ત્રણેય ઋષિઓ નાના બાળક બની જાય છે, છ માસના બાળક જેવા એ ત્રણેય બની જાય છે। ત્રણેયને પોતે વચન આપ્યા પ્રમાણે નિર્વસ્ત્ર થઈ એ ત્રણેયને બાળકોને સ્તનપાન કરાવે છે અને પછી પાલનામાં સુડાવે છે। આમ નામ અત્રિ ઋષિ આવે, અત્રિ ઋષિને એમને પોતાની સાથે થયેલી આ ઘટનાની વાત કરી અત્રિ ઋષિ સમજી ગયા। ઘણો સમય વ્યતીત થયો પણ હજી સુધી દેવતાઓ પોતાના સ્થાને પાછા નથી ફર્યા, ત્યારે ત્રણેય શક્તિઓ ભેગી મળી માતા અનસુયાની પાસે આવીને કહે છે કે અમારા પતિઓને અમને પરત કરી દો। ત્યારે અનસુયા માતા કહે છે આ પાલનામાં સૂતા છે, તમે તમારા પતિને ઓળખીને લઈ જાઓ। ત્યારે ત્રણેય સતીઓ ભાટી પડી જાય છે અને કહે છે માં તારા સતીત્વને અમે નતમસ્તક તેને વંદન કરીએ છીએ। ત્યાં સતીની કૃપાથી ત્રણેય દેવતાઓ પાછા એમ કહેવાય છે મૂળ સ્વરૂપમાં આવી ગયા અને માતાજી પ્રાર્થના કરી અનસુયા માતાએ કે આપની કૃપાના કારણે મને સંતાન સુખનું પ્રાપ્ત થઈ, હવે મને વરદાન આપો, જો મારી ઉપર કૃપા કરવા વાળા બનો, તમે મારું સ્તનપાન કર્યું છે એટલે માટે તમે મને કૃપા કરો કે મારા ઉદરમાં આપ પોતે જન્મ ગ્રહણ કરો મારા ઉદર દ્વારા। ત્યારે ત્રણેય દેવતાઓએ વરદાન આપીને કહ્યું કે અમારી કૃપાથી તને સંતાન પ્રાપ્તિ અમારા અંશ દ્વારા થશે। એમ કહેવાય છે બ્રહ્મા દેવતા જે હતા એમની કૃપાથી અત્રિ ઋષિના અંશે બ્રહ્માના અંશથી ચંદ્રમા પ્રગટ થયા છે, શિવજીના અંશથી અત્રિ ઋષિના દ્વારા અનસુયાના ગર્ભે દુર્વાસા મુનિ પ્રગટ થયા છે, નારાયણ અંશથી દત્ત ભગવાન પ્રગટ થયા છે। આ દત્ત ભગવાનના સ્વરૂપની ત્રણેય દેવતાઓનો સમન્વય છે એમ કહેવાય છે। આ ત્રણેય દેવતાઓ ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત છે અને ત્રણેય દેવતાઓનો જેની સમન્વય છે એવા ભગવાન દત્તાત્રેય એમ કહેવાય છે અને સ્તુતિની અંદર કહ્યું છે માલા કમંડલ લસે કર નીચેલામાં ડમરૂ ત્રિશુલ વચલા કરમાં બિરાજે ઊંચા અધ્યસ્ત કમલે શુભશંખ ચક્ર એવા નમો વિધિ હરીશ સ્વરૂપ દત્ત। આ ત્રણેય પ્રકૃતિમય જે દેવતા છે દત્તાત્રેય ભગવાનના સ્વરૂપને નતમસ્તક થઈ વંદન કરીએ છીએ। આ દત્ત ભગવાનની કૃપા દ્વારા જીવનની અંદર મનુષ્ય તમામ પ્રકારની ક્રિયાઓને પ્રાપ્ત કરી શકે છે। ચંદ્રમા જે હતા એમના પુત્ર અનસુયા માતાને એ બ્રાહ્મણોના રાજા તરીકે ઘોષિત થયા અને ગ્રહ તરીકે સ્થાપિત થયા, ઋષિઓમાં શ્રેષ્ઠ એવા દુર્વાસા મુનિ આગવું સ્થાન ધરાવે છે અને ભગવાન દત્તાત્રેય પોતાના જીવનની સંન્યાસ ગ્રહણ કર્યો છે અને સંન્યાસની અંદર એમને 24 ગુરુઓને સાધ્યા છે, 24 તત્વોને ગુરુ માન્યા છે, પૃથ્વી વાયુ આકાશ જળ અગ્નિ ચંદ્ર સૂર્ય કબૂતર અજગર સમુદ્ર પતંગિયું ભ્રમર હાથી મધમાખી હરણ માછલી અને ઘણીકા આ 24 પ્રકારના એમને ગુરુ સ્વીકાર કર્યા છે। સાથે સાથે સમડી બાળક કુમારિકા અને બાણ બનાવનાર જે લુહાર છે તે 7 કરોડિયો અને ભમરી ટોટલ 24
ને પોતાના ગુરુ માન્યા છે. દરેકની પાસે એમને કંઈક નું કંઈક જ્ઞાન મેળ્યું છે. પૃથ્વી પાસે સહનશીલતા, વાયુ પાસેથી પ્રાણ ધારણની શક્તિ, આકાશની પાસે સર્વત્ર વ્યાપકતા, જળની પાસેથી સ્વચ્છ નિર્મળ સ્વભાવ, અગ્નિ પાસેથી તપતી તેજસ્વી બનવું અને મળે એનો સ્વીકાર કરવો, સર્વભક્ષિત્વ જે મળે એનો સ્વીકાર કરવો, ચંદ્ર પાસેથી નિત્ય કલાની વધઘટની જેમ માન અપમાન બાલ્યવસ્થા શરીરની અવસ્થાઓ પ્રાપ્ત થઈ રાખે છે, એમ કોઈ પણ અવસ્થામાંથી દુઃખી ન થવું, સૂર્યના પાસેથી કિરણો દ્વારા જળ વહન કરીને વૃષ્ટિ કરવાની, જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાનનો વિસ્તાર કરવો, કબૂતર પાસેથી શીખ્યું કે પોતાના પરિવારના મોહના કારણે કેમ મનુષ્ય જાળમાં ફસાઈ જાય છે, અજગરની પાસેથી જે કંઈ પણ મળે એ ખાઈને નિશ્ચિત જગ્યા પડ્યા રહેવું, સમુદ્ર પાસેથી પૂર્ણ ભરેલ હોવા છતાં ગંભીરતા ગાંભીર્ય સમુદ્ર પાસે શીખવા મળ્યું છે, પતંગી પાસેથી પતંગી લોભવશ પ્રકાશના લોભની વશ અગ્નિમાં જઈને સપડાય છે, ભ્રમર પાસેથી ભિન્ન ભિન્ન પુષ્પોનો રસ ગ્રહણ કરી એકત્ર એક સ્થાને ન રહેવું એમ કરવાથી મોહપાસ લાગે છે, હાથી પાસેથી એમને મોહમાયાના કારણે બંધનમાં સપડાવવાનું જ્ઞાન મેળવ્યું છે, મધમાખી પાસેથી જ્ઞાન મેળવ્યું કે બધી જગ્યાએથી પુષ્પોનો રસ ભેગો કરી એકત્ર કરે છે અને પોતે ભોગવી શકતી નથી, એક મધ ભેગો કરવાળો આવે અને બધું લઈ જાય છે, હરણની પાસેથી એ જાણકારી મળી કે હરણ પોતાના જ કસ્તુરીના કારણે સુવાસમાં મોહિત થઈને ભટક્યા કરે છે, આમ કોઈ પણ જગ્યાએ સાધુ સંતે કોઈ પણ પ્રકારના સુગંધિત દ્રવ્યો અથવા કામોત્તેજક સંગીત વગેરેથી દૂર રહેવાનું જ્ઞાન મેળ્યું, માછલી પાસેથી સ્વાદથી માણસ મોતીને સ્વાદ છે એમ કે મોતને નોતરે એમ એક કાંટામાં કંઈક ભસાવીને નાખવામાં આવે ત્યારે માછલી એને લોભવશ ખાવાના લોભની વશ ફસાઈ જાય છે, ગણિકા પાસેથી તિરાસ્કાર વશ ભગવત પ્રાપ્તિનું જ્ઞાન મેળવ્યું છે, સમડી પાસેથી એમને જાણકારી મેળવી કે સંગ્રહ કરેલી વસ્તુઓ જો એક સમડી માંસનો લોચો લઈને જતી હતી અને એને જોઈને બીજી સમડી એની પર તૂટી પડી ત્યારે એમને જોયું કે સમડી પાસે જ્ઞાન મળ્યું, તમારી જરૂરિયાત કરતા વિશેષ પડતું જો તમારી પાસે હોય તો એના કારણે તમારા જીવન ઉપર ઘણા પ્રકારના લોકોની દ્રષ્ટિ રહે છે, તમારું જીવન હતપત કરતા હોય છે, બાળક પાસે માન અપમાનનો કોઈ હોતું જ નથી, બાળક જેવો સ્વભાવ, કુમારિકા કંગન ખખડવાથી પોતાની ગરીબાઈ ન દેખાઈ જાય માટે એક જ કંગન રાખી અને કાર્ય કરતી હતી, જેનું કારણ કે જીવનની અંદર સફળ થવું હોય તો મોહમાયા બધાથી અલગ રહીને તમે કાર્ય કરશો ત્યારે સફળ થશે જ્ઞાન મેળવ્યું, આમ દરેકની પાસે કંઈક નું કંઈક જ્ઞાન મેળવ્યું છે, આના કારણે દત્તાત્રેય 24 ગુરુઓના પાસે જ્ઞાન મેળવ્યું છે અને 24 ગુરુ કહેવાય છે, પણ દત્તાત્રેય ભગવાનની આરાધના કરવાથી મનુષ્યના જીવનમાં શું પ્રાપ્ત થઈ શકે તો કહ્યું છે દત્તાત્રેય ભગવાનની આરાધના થકી મનુષ્યના જીવનમાં તમામ પ્રકારની ક્રિયાઓ પ્રાપ્ત થાય છે, દત્તાત્રેય ભગવાનની આરાધના કરવા વાળા શ્રેષ્ઠ એમના જે ભક્તોની વાત કરીએ તો સર્વપ્રથમ લેવામાં આવે છે નામ કાર્તવીર્ય અર્જુન, જેનું નામ જપ કરવા માત્રથી ખોવાયેલી વસ્તુ ખોવાયેલી સંપદા પણ પાછી પ્રાપ્ત થઈ જતી હોય છે, દત્તાત્રેય ભગવાન સંપત્તિ આપે છે, સન્મતિ આપે છે, જ્ઞાન પ્રદાન કરે છે અને ખાસ કરી ગુરુવારના દિવસે દત્ત ભગવાનની આરાધના કરવામાં આવે છે, જેને કરવાથી ગુરુગ્રહની અવકૃપામાંથી પણ મુક્તિ મળે છે અને ભગવાનની પૂર્ણ કૃપાના જીવનમાં મળે છે, જય યોગેશ્વર દત્ત દયાળ ત્યાંથી શરૂ કરી અને દત્ત ભાવની અંતિમ 52 ચોપાઈ પૂરી કરીએ ત્યારે કહેવાય છે દત્ત ભાવની, આ દત્ત ભાવની જો પાઠ કરવામાં આવે 52 ગુરુવારે 52 પાઠ જો કરવામાં આવે છે, દર ગુરુવારે 52 પાઠ એવા 52 ગુરુવાર જો કરવામાં આવે તો મનુષ્યની તમામ અભિલાષાઓની પૂર્તિ આ દત્ત ભાવની દ્વારા થતી હોય છે અને ભગવાન દત્તની એના જીવનમાં ઘણી કૃપા રહેતી હોય છે, કેવલ ઓમ દ્રામ નમઃ અથવા દ્રામ બીજ મંત્ર છે ભગવાન દત્તાત્રેય એનું આરાધન કરવાથી પણ મનુષ્યની તમામ મહેચ્છાઓની પૂર્તિ થતી હોય છે, ભગવાન દત્તાત્રેય તમામ વ્યક્તિઓના જીવનની અંદર સુખતા શુભતા અને જ્ઞાન માર્ગ પ્રદાન કરવાવાળા છે, જીવનમાં આવતા સંકટોમાંથી નિવૃત્તિ માટે ભગવાન દત્તાત્રેયની જો આરાધના કરવામાં આવે તો તમામ પ્રકારના સંકટોમાંથી મુક્તિ મળતી હોય છે, બીમારીઓમાંથી મુક્તિ મળતી હોય છે, યવનરાજની ટાળી પેડ પેટ પીડની મુક્તિ અપાવી હતી, વંધ્યા ભેંસ જે હતી એને પણ ભગવાનની કૃપાથી કહેવાય છે હર્યુદા અને દૂધ આવતું થઈ ગયું, બ્રાહ્મણની પીડા દૂર કરી, આમ દત્તભાવનીને વિશેષ માહિતી આપવામાં આવે છે, દત્તભાવની જો પાઠ કરવામાં આવે તો તમામ પ્રકારની અભિલાષાઓની પૂર્તિ થતી હોય છે, અને વિશેષ કરીને અંદર કહ્યું છે અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હશે તે ખાસે માર તપસી તત્વમસી એ દેવ, બોલો જય જય શ્રી ગુરુદેવ.
તો આ જીવનની અંદર પોતે જીવનમાં અનુભવ કરી અને કાર્યરત થવું જોઈએ. ભગવાન દત્તાત્રેયની પૂર્ણ કૃપા આપના જીવનમાં પ્રાપ્ત થાય. દત્તાત્રેય ભગવાનની જયારે દત્તબાવરીનો પાઠ કરતા હોય ત્યારે સર્વપ્રથમ ગ્રામ દત્તાત્રેયાય નમઃ આ મંત્રની એક માળા કરવી જોઈએ. 52 દત્તબાવરીના પાઠ કર્યા બાદ ફરીથી ઓમ ગ્રામ દત્તાત્રેયાય નમઃની એક માળા કરવી જોઈએ. જો દર ગુરુવારે 52 પાઠ શક્ય નથી હોતા તો માત્ર ને માત્ર એક પાઠ પણ જો ગુરુવારે કરવામાં આવે તો પણ ભગવાન દત્તાત્રેયની પૂર્ણ કૃપા થતી હોય છે. અને જીવનમાં રહેલું જે દારિદ્ર્ય છે, શારીરિક, માનસિક, આર્થિક ત્રણેય પ્રકારના દારિદ્ર્ય હણવાની શક્તિ અદત્તબાવનીમાં છે. અદત્તબાવની થકી ત્રણેય દેવતાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન નારાયણ, ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. સંતતિની પ્રાપ્તિ, બીમારીમાંથી મુક્તિ, અર્થની વ્યવસ્થા, પાપોનો ક્ષય ભગવાન દત્તની કૃપાથી પ્રાપ્ત થાય છે. આમ ભગવાન દત્તાત્રેય આપ સર્વના જીવનમાં કલ્યાણની કામના પૂર્ણ કરે એ જ અભિલાષા સાથે આવી અવનવી ધર્મ, આસ્થા અને સંસ્કૃતિની વાતોથી આપને અવગત કરાવતો રહીશ. ત્યાં સુધી આપ મને આશુતોષ આચાર્યને રજા આપશો. જય ભવાની. તો ભક્તિ રસની આજની આપણી સફરમાં આપને દર્શન કરાવ્યા દેવરાજ ધામના, અને સાથે જ વાત કરી દત્તાત્રેય ભગવાનની. ભગવાન દત્તાત્રેયની કૃપાથી આપના જીવનમાં સુખ શાંતિ બની રહે એ જ પ્રાર્થના સાથે આજ પૂરતું આટલું જ. આવતીકાલે ફરી મળીશું અને રજા આપશો. નમસ્કાર.